આજે આપણે વિડિયોની શરૂઆત એક નાનકડા શ્લોકથી કરીશું. ચાલો તો હાથ જોડી આંખો બંધ. યા દેવી સર્વભૂતેષુ પીડ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસે 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 નમો નમઃ નમસ્તસે નમો નમઃ. વિદ્યા આપનારી દેવી સરસ્વતી માતાને આપણે યાદ કર્યા ને, હવે આપણે અભ્યાસમાં આગળ વધીએ. તો બાળકો, તમે એકમ એકમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ગોળ વગેરે આકારો શીખી ગયા ને, તો આ જ આકારોને આપણે એકમ નવમાં ફરીથી જોઈએ. પ્રકરણ નવ, માહિતીનો ઉપયોગ. બાળકો, અહીં આ ચોરસ બોક્સમાં એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર જોતા તમને ખ્યાલ આવી જ ગયો હશે કે વિવિધ આકારો છે. કયા કયા આકારો છે જુઓ જોઈએ ધ્યાનથી. ત્રિકોણ આકાર છે, ગોળ આકાર છે, લંબચોરસ આકાર છે અને ચોરસ આકાર છે. હવે આ ચિત્રની બાજુમાં અહીં સૂચના લખેલી છે, ચિત્રમાંના આકારોને ગણો. એટલે શું કરવાનું છે? આ ચિત્રના આકારો આપણે ગણવાના છે. અહીં કયો આકાર દોરેલો છે? ગોળ. અને એની બાજુમાં સ્ટાર આપેલો છે. આપણે અહીં શું કરવાનું છે? આ ચિત્રમાં કેટલા ગોળ છે એ ગણવાના છે અને તેની સંખ્યા આપણે અહીં લખવાની છે. તો આપણે ગોળ આકાર ગણીએ. જો બાળક, આપણે અહીંથી શરૂ કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. કેટલા ગોળ થયા? આઠ. તો આ ગોળ આકારની બાજુમાં હું કેટલા લખીશ? આઠ લખીશ. હવે ગોળની નીચે કયો આકાર છે? ત્રિકોણ આકાર છે. હવે આપણે આ ચિત્રમાં કયો આકાર ગણીશું? ત્રિકોણ આકાર ગણીશું. ચાલો તો આપણે અહીંથી શરૂ કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર. કેટલા ત્રિકોણ થયા? તેર. તો હું અહીં શું લખીશ? તેર લખીશ ત્રિકોણની બાજુના ખાનામાં. હવે આપણે એની નીચેનો આકાર ગણીશું. કયો આકાર છે? ચોરસ. હવે આ ચિત્રમાં આપણે ચોરસ આકાર જોઈએ. જો બાળક, અહીં ચોરસ આકાર દેખાય છે? નથી દેખાતો. ચાલો આપણે નીચે જોઈએ. આ રહ્યો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ આકાર છે એટલે અહીં આપણે ચોરસની બાજુના સ્થાનમાં આઠ લખીશું. હવે ચોરસની નીચે કયો આકાર છે? લંબચોરસ. હવે આ ચિત્રમાં આપણે લંબચોરસ આકાર જોઈએ. જો બાળક, અહીં તો નથી દેખાતો. આ રહ્યો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા લંબચોરસ થયા? સાત. હવે સાત હું આ લંબચોરસની બાજુના સ્થાનમાં લખીશ. જોયું ને બાળકો, આપણે આકારોની સંખ્યા ગણી. ગોળ કેટલા છે આ ચિત્રમાં? આઠ છે. ત્રિકોણ કેટલા છે આ ચિત્રમાં? તેર છે. ચોરસ કેટલા છે આ ચિત્રમાં? આઠ છે. અને લંબચોરસ કેટલા છે આ ચિત્રમાં? સાત છે. બાળકો, આવી જ એક્ટિવિટી એકમ નવ ગણિતની ચોપડીમાં આપેલી છે, જે તમે કરજો. ચાલો હવે આપણે બીજી એક્ટિવિટી કરીએ. આ એક્ટિવિટીમાં શું કરવાનું છે? નામ લખેલા જ હશે. તમારે આ નામના અક્ષર ગણવાના છે. ખૂબ મજા આવશે. ચાલો તો આપણે એક્ટિવિટી કરીએ. અહીં નામ આપેલા છે. આપણે અહીંયા શું કરવાનું છે? આ નામના અક્ષરોની સંખ્યા
લખવાની છે જો બાળકો કેવી રીતે લખવાની છે તે આપણે શીખીએ જો અહીં શું લખેલું છે જે ની લ શું લખેલું છે જેની લખેલું છે હવે આપણે નામના અક્ષર ગણીશું તો કેટલા અક્ષર છે તે જોઈએ 1 2 3 આ જેની નામ કેટલા અક્ષરનું છે 3 અક્ષરનું એટલે અહીં હું શું લખીશ 3 લખીશ હવે આપણે એની નીચે જોઈએ અહીંયા શું લખેલું છે મ ન હ ર કયું નામ લખેલું છે મનહર નામ લખેલું છે હવે આ મનહર નામ કેટલા અક્ષરનું છે ચાલો આપણે ગણીએ 1 2 3 4 એટલે અહીં હું કેટલો અંક લખીશ 4 લખીશ હવે નીચે જોઈએ દી યા કેટલા અક્ષરના નામ છે આ 1 અને 2 અક્ષરના એટલે અહીં હું શું લખીશ 2 લખીશ હવે આપણે આગળ જોઈએ આ ર વ કેટલા અક્ષરનું નામ છે હવે તો જોતા તમને ખ્યાલ આવી જ ગયો હશે કેટલા અક્ષર 3 અક્ષર વેરી ગુડ તો અહીં હું શું લખીશ 3 લખીશ સ બ ન મ કયું નામ લખેલું છે સબનમ હવે આ નામ કેટલા અક્ષરનું છે 4 અક્ષરનું એટલે અહીં હું 4 લખીશ હવે આપણે નીચેનું નામ વાંચીએ મ ની સ કેટલા અક્ષરનું નામ છે આ 3 અક્ષરનું વેરી ગુડ તો અહીં હું 3 લખીશ નીચે જોઈએ મ હ મ દ મહબત લખેલું છે નામ તો આ કેટલા અક્ષરનું છે 4 અક્ષરનું તો અહીં હું શું લખીશ 4 લખીશ જોઈને બાળકો નામ અને તેના અક્ષરની સંખ્યા આપણે અહીં લખી દીધી ને હવે આપણે શું કરવાનું છે આની બાજુમાં કેટલા પ્રશ્ન આપેલા છે એ પ્રશ્ન પ્રમાણે આપણે એના જવાબ લખવાના છે ચાલો તો આપણે પહેલો પ્રશ્ન વાંચીએ કેટલા નામમાં બે અક્ષર આવ્યા તો આ પ્રશ્નનો જવાબ આપણને અક્ષરોની સંખ્યા પરથી મળશે ચાલો તો આપણે જોઈએ કે આપણે બે લખેલું છે એ અહીં તો એક જ વાર છે એટલે આનો જવાબ શું આવશે 1 કારણ કે પ્રશ્ન શું છે કેટલા નામમાં બે અક્ષર આવ્યા તો ફક્ત એક જ નામમાં બે અક્ષર આવ્યા એટલે હું 1 લખીશ હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કેટલા નામમાં 3 અક્ષર આવ્યા હવે આપણે અહીં શું શોધવાનું છે કેટલા નામમાં 3 અક્ષર આવ્યા 1 2 3 એટલે જવાબ શું આવશે 3 જો બાળકો અહીં 3 અક્ષર અહીં પણ 3 અક્ષર અહીં પણ 3 અક્ષર એટલે જવાબ શું આવશે 3 તો અહીં આપણે 3 જવાબ લખીશું હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કેટલા નામમાં 4 અક્ષર આવ્યા હવે આપણે જવાબ શું લખવાનો છે 4 નામવાળા અક્ષર શોધવાના છે 1 2 3 અહીં પણ કેટલો જવાબ આવશે 3 જવાબ આવશે એટલે અહીં હું 3 લખીશ હવે ચોથો પ્રશ્ન વાંચીએ આપેલ બધા નામોમાં મ કેટલી વખત આવ્યા હવે આપણે આ જવાબ શોધવો હોય તો આપણે આ નામ લખ્યા છે ને એમાં શોધવું પડશે આપણે શું શોધવાનું છે કે આપેલા બધા નામોમાંથી કેટલી વખત મ આવ્યો એ આપણે શું કરવાનું છે શોધવાનું છે ચાલો તો આપણે અહીંથી શોધીએ અહીં તો કોઈ મ નથી આ રહ્યો 1 દેખાય છે તમને મ આ રહ્યો 2 આ રહ્યો 3 4 5 કેટલો જવાબ આવશે 5 આ એક્ટિવિટીમાં નામના અક્ષરો ગણવાની મજા આવી ને તો આવી જ મજા તમે ઘરે પણ કરી શકો છો
છો. જો બાળકો તમારે શું કરવાનું છે, તમારા જેટલા મિત્રો હોય ને એ બધા મિત્રોના તમારે શું કરવાના, નામ લખી દેવાના અને નામની સામે અક્ષરોની સંખ્યા લખવાની. તમને ખૂબ જ મજા આવશે. બાય.